દ્વારકા જિલ્લાના જામખંભાળીયા માર્કેટયાર્ડમાં સરકારની જાહેરાત મુજબ ઠેકાના ભાવે મગફળી ખરીદી કરવાની પ્રક્રિયા દરમિયાન માર્કેટયાર્ડના અધિકારીઓ દ્વારા બારદાનમાં પાંત્રીસ કિલો મગફળી ભરવાનું દબાણ કરતા વિફરેલા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં મગફળીના પાકની હોળી કરી પોતાનો આક્રોશ ઠાર્યો હતો ટેકાના ભાવના તરખટ સામે ખેડૂતોનો વિરોધ ખંભાળિયામાં દેખાયો હતો ખંભાળિયા ભાણાવડ ભાટિયામાં ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે ન વહેંચી વિરોધ વ્યક્ત કર્યો હતો ટેકાના ભાવે મગફળીની ખરીદી સંપૂર્ણપણે બંધ રહી હતી અને ખેડૂતોએ ખંભાળિયામાં મગફળીની હોળી કરી હતી ચોવીસ દસ બે ચઢાના રાજ્ય સરકારના પરિપત્રમાં ત્રીસ કિલોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પણ ખરીદી બધી જગ્યાએ પાંત્રીસ કિલોની કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકારે ખેડૂતોને દેડકો દેખાડી અને સાફ કરડાવ્યો હોય એવી નીતિ અખતિયાર કરી છે કેમ કે સરકારે ચોવીસ દસનો જે પરિપત્ર છે એમાં સ્પષ્ટ છે કે ત્રીસ કિલોની ભરતી કરવાની છે પરંતુ જ્યારે આજે ખરીદીની શરૂઆત થઈ તો પ્રતિબારદાન પાંત્રીસ કિલોની ભરતીની જે સરકારે ફરજિયાતપણે ખેડૂતોને ફરજ પાડી છે ત્યારે ખેડૂતો રોષે ભરાયા હતા આજે દ્વારકા જિલ્લાના ભાણવડ ખંભાડિયા અને ભાટિયા ત્રણેય જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી સંપૂર્ણપણે ખેડૂતોએ બહિષ્કાર કરી અને બંધ રાખી હતી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જે કૃષિ મંત્રી ટીવી મીડિયામાં જે જાહેરાત કરે છે જે કે જે ત્રીસ કિલોની ભરતી માન્ય છે તો એ પરિપત્રના રૂપે જે તે ટેકાના કેન્દ્ર સુધી શુકામ નથી પહોંચાડતા વાર સુકામ લગાડે છે ખેડૂતોને હેરાન સુકામ કરે છે એટલે ખેડૂતોએ આજે જે મગફળી લઈને આવ્યા હતા એ મગફળીને ટેકાના કેન્દ્રની બહાર આવી અને હોળી કરી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો